મેક્સિમમ આની અંદર તમે 18-20 કપડાં નાખી શકો છો, નાના મોટા મિક્સ કપડાં નાખ્યા, મતલબ કપડાં નાખીએ ને તો ખિસ્સા પહેલા ચેક કરી લેવાનો, અંદર કોઈ સિક્કા એવું કશું હોવું ના જોઈએ. કપડાં નાખીને એને થોડું દબાઈ દેવાનું કપડાંને, કેમ કે એક એક કરીને નાખશો તો જેટ ઉપર સુધી આવી જશે. પછી જે ડિટર્જન્ટ નાખો છો અહીંયા નાખવાનું રહેશે, પાવડર હોય કે લિક્વિડ હોય આખું ભરીને નથી રાખવાનું, બરાબર, જરૂર પૂરતું નાખવાનું છે જેવા કપડાં એવું ડિટર્જન્ટ. પછી આ ફિલ્ટર છે, રોજે કપડાં ધોવાય પછી આને ખોલીને સાફ કરવાનું છે. રોજે કરશું કાઢવાનું ચેક કરી લો, મેં દવાઈને ખેંચવાનું છે બહાર. અચ્છા, આગળથી પુશ કરીને? હા, મેં આમ ખોલી લેવાનું, સાફ કરીને ફરી પાછું ફિટ કરી, બંને બાજુથી આમ દબાઈ દેવાનું છે, અંદર મૂકીને છોડી દેવાનું તો લોક થઈ જશે. પછી આ કમ્ફર્ટ માટે છે, ખુશ્બુ માટે લિક્વિડ નાખવું હોય ને એના માટે ડોર હાઇડ્રોલિક છે ને, તે ધીરેથી બંધ થઈ જશે. પછી આપણે પાવર ઓન કરવાનું છે અને સ્ટાર્ટ કરી દેશું ને એટલે ડાયરેક્ટ નોર્મલ ચાલુ થઈ જશે. રોજના કપડાં માટે નોર્મલ છે, કપડાના વજન પ્રમાણે પાણીનું લેવલ સેટ થશે અને ટાઈમ સેટ થશે, જેટલો ટાઈમ બતાવશે એટલા ટાઈમની અંદર કપડાં ધોવાઈ જશે. એ ઓટોમેટિક મશીન ઇન્ડિકેટ કરશે કે આટલા ટાઈમમાં તમે ધોવાઈ જશે. હા, એટલે ભીના કપડાં આમાં નથી નાખવાના, કોરા કપડાં નાખવાના છે. ભીના કપડાં નાખશો એટલે બહુ વધારે ટાઈમ લેશે વજન પ્રમાણે. વોટર લેવલ આવશે, અહીંયા ટાઈમ આવશે, વેટ કોઈ જગ્યાએ નહીં બતાવે. એના પછી પાણી લેવાનું ચાલુ કર. અત્યારે આપણે નળનું કનેક્શન નથી એટલા માટે પાણી આવે. હવે જેવા કપડાં એવું એક પ્રોગ્રામ આપણે સિલેક્ટ કરવાનું છે. હવે આ પ્રોગ્રામ 1 છે ને પ્રોગ્રામ 2 છે, આને પ્રેસ કરશો અહીંથી ચેન્જ થશે, નોર્મલ રોજ માટે છે. ફરી એને પ્રેસ કરો, ટર્બો વોશ છે, થોડું ફાસ્ટ વોશ થશે, ઓછા ટાઈમમાં કપડાં ધોવાશે ટર્બો વોશમાં. 3 નંબર છે ક્વિક વોશ છે, 2-3 કલાક પહેરેલા કપડાં હોય, વધારે મેલા નથી, ઓછા મેલા ઓછા કપડાં આમાં નાખી શકો છો, 23 મિનિટમાં ધોવાઈ જશે. સ્ટ્રોંગ છે, જીન્સ પેન્ટ વગેરે હેવી કપડાં હોય એના માટે. હવે એકલા જીન્સ નાખો છો તો 7-8 એના કરતાં વધારે નહીં નાખવાના, નોર્મલની અંદર 1-2 નાખી શકો છો એના કરતાં વધારે નહીં. પછી આ લાઇનમાંથી કોઈ પ્રોગ્રામ નથી તો ડાયરેક્ટ અહીંથી સિલેક્ટ કરો, તો આને પ્રેસ કરશો તો આ બંધ થઈ ગયું, અહીંયા આવી ગયું. હવે અહીંયા પીવું છે પ્રી વોશ નોર્મલ છે, એટલે થોડા વધારે મેલા કપડાં હોય ને તો આમાં વોશ વધારે કરશે. એક્વા રિઝર્વ છે, એક્વા રિઝર્વની અંદર કપડાં ધોવાશે, નીચોવાશે, ડ્રાય નહીં થાય, સુકાય નહીં, એમાં જે છેલ્લું જે રિન્સનું પાણી હશે ને અંદર ભરેલું જ રહેશે, કપડાંને પાણી અંદર જ રહેશે, પ્રોગ્રામ પૂરું થઈ જશે. એટલે એમાંથી આપણે કપડાં કાઢીને બહાર મૂકી દો, ફરી એ જ પાણીની અંદર બીજા કપડાં નાખીને કપડાં વોશ કરી શકો છો, પાણીની બચત માટે છે. જેન્ટલ આપ્યું છે, વૂલ ને સાડી, સ્વેટર જેકેટ્સ હોય કે સાડી હોય આમાં નાખવાનું છે આપણે. લાસ્ટમાં આપ્યું છે ટબ ક્લીન છે, ટબ ક્લીનની અંદર આ ડ્રમ છે ને એને ક્લીન કરવાનું છે, ડ્રમની પાછળની સાઈડ પાણીનું ક્ષાર, કચરો, મેલ બધું ધીરે ધીરે જામ થાય છે, તો એને દર મહિને આપણે ક્લીન કરવાનું છે. ટબ ક્લીનિંગનું પાવડર આવે છે, અંદર નાખી દેવાનું, ટબ ક્લીન કરવાનું સ્ટાર્ટ, 1.5 કલાક ચાલશે, મહિનામાં 1 વાર આ કરવાનું છે તો કપડાં સારી રીતે ધોવાશે. ટબ ક્લીન ભાઈ, એ ટબ ક્લીનિંગનું પાવડર અલગ આવે છે, કપડાં ધોવાનું તમે ડિટર્જન્ટ નાખીને કરશો એ નહીં થાય. હવે આ ડીલે આપ્યું છે, ટાઈમ તમારે ડીલે કરવું હોય 3 કલાક, 4-5-6 અને સ્ટાર્ટ કરી દેશો ને તો 6 કલાક સિલેક્ટ કરશો એટલે 6 કલાક પછી ચાલુ થશે, મેન્યુઅલી કરી શકો, 6 કલાક પછી ચાલુ થશે ડીલે. અચ્છા અચ્છા, ડીલે. હવે તમારે ખાલી કપડાને ડ્રાય કરવું હોય તો સ્પિનને પ્રેસ કરવાનું છે, 12 મિનિટ બતાવશે, સ્ટાર્ટ કરી દેવાનું, તે ખાલી ડ્રાય કરશે, બીજું કશું નહીં, અલગથી કપડાં સુકવવા હોય એના માટે, નોર્મલમાં તો થઈ જ જશે, અલગથી સુકાવવા હોય તો આ છે. પછી અત્યારે ચોમાસાના ટાઈમમાં કપડાં નથી સુકાતા એવું હોય તો એના માટે તમારે વધારે ડ્રાય કરવું હોય તો પાવર ઓન કરો ને ડાયરેક્ટ આ સ્પીનનું બટન 3 સેકન્ડ સુધી દબાઈ રાખો, અહીંયા તમને 30 મિનિટ બતાવશે એર ડ્રાયની ઉપર લાઇટ આવી જશે. ફરી પ્રેસ કરશો 1 કલાક, ફરી પ્રેસ કરો 1.5 કલાક, 2 કલાક, તમારે જેટલું ટાઈમ જોઈએ ટાઈમ લઈને સ્ટાર્ટ કરી દેવાનું છે.
એટલે આટલું ટાઈમ ખાલી ડ્રાય કરશે, બીજું કશું નહીં. ઓકે, હવે આ બધું જે આપ્યું છે ને એ તમારે કઈ પ્રોગ્રામમાં ફેરફાર કરવું હોય ને એના માટે છે. હવે જેમ કે કપડાં ધૂળ માટીવાળા હોય વધારે, તો અહીંયા આપ્યું છે હેવી નોર્મલ લાઇટ સોઇલ લેવલ, તો એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરવાનું છે આપણે. રેગ્યુલર તો આમ નોર્મલ જ રાખવાનું છે, અને વધારે ધૂળ માટીવાળા હોય તો પછી હેવી કરી દેવાનું. બીપર છે, હવે હાઈ પર રાખશો આટલું સાઉન્ડ આવશે, કશું ચેન્જ કરશો તો એ, અને પ્રોગ્રામ પૂરું થશે તો એ બઝર જે વાગશે ને એ એનું સાઉન્ડ પણ આ પ્રમાણે રહેશે. ઓફ કરી દેશો તો આ નહીં ચાલે, લો પર રાખશો આટલું ધીરે ને હાઈમાં આટલું રહેશે. પાણીનું લેવલ તમારે અહીંથી જો ઓટોમેટિક નથી રાખવું, મેન્યુઅલી તમારે જો કરવું હોય તો અહીંથી તમે સેટ કરી શકો છો. પછી વોશ છે, વોશ તમારે જો વધારવું હોય વોશનું ટાઈમ, તમને એવું લાગે છે કે આ જેટલું ટાઈમ બતાવે છે 14 મિનિટ એટલે વધારે મેલા છે, એ પ્રમાણે તમારે વધારવું હોય તો અહીંથી તમે વધારી શકો છો. અને બીજું કે કપડાં વધારે મેલા હોય તો તમારે બહાર પલાળીને નથી રાખવાનું, તો એ વસ્તુ શું છે આપણે કોરા કપડાં મશીનમાં નાખવાના છે, ને અહીંથી 25 સુધી લઈ જાઓ, ફરી એકવાર પ્રેસ કરશો ને એટલે સોક થઈ જશે. સોક 15 મિનિટ, ફરી પ્રેસ કરશો 25 મિનિટ, ફરી પ્રેસ કરો 35 મિનિટ, તો આટલું ટાઈમ પલાળીને રાખશે અને પછી કપડાં ધોવાનું ચાલુ કરશે. ઓકે, તો આવી રીતે તમે કરી શકો છો સોક. રિન્સ છે, કપડાં વોશ થયા પછી કેટલી વાર પાણી બદલશે કપડાં નીચોશે, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, તમારે જેટલું અહીંથી જોઈએ એટલું કરી લેવાનું. હવે આ જે છે ને તમે જેટલું વધારશો ને ટાઈમ પણ વધશે ને એટલી વાર પાણી ભરીને કાઢશે, બરાબર, જેટલું વોટર લેવલ હશે ને એટલા સુધી ભરીને કાઢશે. જે કંઈક તમારે સેટ કરવું હોય સેટ કરીને લાસ્ટમાં સ્ટાર્ટ કરી દેવાનું, તો એ એડ થઈ જશે. આટલું બધું કરવાની જરૂર નથી, ખાલી નોર્મલ કરીને સ્ટાર્ટ કરી દેશો ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે બધું જ. બીજું કઈ પૂછવું આમાં? સ્ટાન્ડર્ડ સેટિંગ કરી આપ, સ્ટાન્ડર્ડ પાવર ઓન સ્ટાર્ટ કરશો ઓટોમેટિક બધું સ્ટાન્ડર્ડ સેટિંગ થઈ જશે. હા, શું કહેતા? આપણે એકવાર કપડા નાખી દઈએ પછી વચ્ચે થી ફરી વાર નાખવા તો નખાય, પોઝ કરી 5 મિનિટ ની અંદર નાખી શકો, 5 મિનિટ ની અંદર. જો જેમ કે આપણે એકવાર સ્ટાર્ટ કરી દીધું આ ચાલુ થઈ ગયું, ફરી તમે એક બટન પ્રેસ કરશો એટલે રોકાઈ જશે. મિનિટ ત્યાંથી સ્ટાર્ટ થશે કે ફરીથી સ્ટાર્ટ થશે? ત્યાંથી જ રહેશે, ત્યાંથી જ રહેશે, ફરીથી નહીં થાય. હવે પેલું તમે જે કીધું ને મને બહુ સારું લાગે છે કે તમે કપડા નાખો છો એને 10 મિનિટ માટે પલાળી રાખો, 15-25 ને 35, હા તો 15 મિનિટ માટે પલાળી રાખો પછી સ્ટાર્ટ થાય, એવું પરમેનન્ટ સેટિંગ રાખો. પરમેનન્ટ નહીં થાય, તમારે કરવું, તમારે મેન્યુઅલી કરવું પડશે. રાઈટ, પૂછો છો કશું કોઈ વધારે મેલા કપડા હોય તો તમે સોક કરશો. હા અચ્છા અચ્છા, વધારે મેલા હોય ને તો થોડો ટાઈમ પલાળી રાખવાના એટલે ઓછા ટાઈમમાં કામ પતે તમારું. વધારે મેલા હોય તો તમે સોક કરશો, બરોબર, તો એના માટે પહેલા 25 મિનિટ વોશ રહેશે, એના પછી તમે જેટલું ટાઈમ 15-25 કે 35 મિનિટ જે એડ કરશો ને એ ટાઈમ, એના પછી કેટલી વાર રિન્સ કરશે એ ટાઈમ, ને એના પછી આ ડ્રાયનો ટાઈમ, એટલે ટોટલ એની અંદર કલાકની ઉપર જશે, 1.5 કલાકના લગભગ થશે, બરાબર. તે વધારે મેલા હોય તો જ કરવાનું છે સો, બાકી રેગ્યુલરમાં હા રેગ્યુલરમાં થઈ જશે. અચ્છા, ઓકે, ચાલો. બીજું કંઈ પૂછવું? કોરા કપડાં નાખી દેવાના છે સ્ટાર્ટ કર